લખી હતી ત્યારે મારી દીકરી લેસન લખવા ગઈ હતી. ન્યાયને લઈને ન્યાય જે અમારે જોતો હતો ન્યાય, એ ન્યાય અમને અમારે પહેલેથી જ ફાંસીની માંગણી હતી. ઘટના બની હતી ત્યારે હું મુંબઈ. અમારો કહેવાનો મતલબ એમ છે કે આને ફાસ્ટ ટ્રેક માં નાખીને જેમ બને ને, મારી દીકરીનું કાર્ય આ 7 દિવસનું છે, 7 દિવસની અંદર થતું હોય ને તો મારી દીકરી બહુ રાજી થશે. હેલો હેલો દીકરીવાળા કેસમાં હા એક્સ્ટ્રા ટીમો લગાડવાની સૂચના આપીને તાત્કાલિક કેસમાં ન્યાય કઈ રીતે મળે? નમસ્કાર દોસ્તો, હાલમાં જ ગીર સોમનાથ જિલ્લાનું કોડીના અને આ જિલ્લાની અંદર કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. આરોપી છે જેને ફાંસીની સજા આપવામાં આવી છે અને આ પ્રથમ બનાવ છે ઇતિહાસની અંદર કે પહેલી વખત ગીર સોમનાથ જિલ્લામાં કોઈ આરોપીને ફાંસીની સજા સંભળાવાઈ. આ કેસ એક બાળકીને સાથે દુષ્કર્મનો હતો અને હત્યાનો હતો. 2 વર્ષ પહેલા આ ઘટના બની હતી. 8 વર્ષની આ બાળા હતી. હવે એ બાળકીના ઘરે પહોંચ્યા છે, એના માતા પિતાની અમારી સાથે છે. તેમને પૂછીએ કે ન્યાયને લઈને તેમને કેટલો સંતોષ છે, તેમના 2 વર્ષ કઈ રીતે પસાર થયા છે અને તેમની શું ઈચ્છાઓ હતી કે કઈ રીતે તેની દીકરીને ન્યાય મળે. તો આપણી સાથે દીકરીના માતા પિતા છે, તેમને પૂછીએ. નમસ્કાર બેન. બેન, હાલમાં જ કોર્ટે ચુકાદો આપ્યો છે, શું કહેશો ચુકાદાને લઈને? ચુકાદાને લઈને એવું કહેશું કે અમારે જે ન્યાય જોતો હતો, અમને જે સજા જોતી હતી ફાંસીની, એ અમને મળી ગઈ છે. એટલે અમે ન્યાય તંત્રથી સંતોષ છીએ. દીકરીના પિતા આપણી સાથે જે ન્યાયને લઈને ન્યાય જે અમારે જોતો હતો ન્યાય, એ ન્યાય અમને મળ્યો છે. એના માટે ન્યાયતંત્ર, પોલીસ અધિકારીઓ, વકીલ સાહેબ એ બધા એનો ખૂબ ખૂબ આભાર. તમારે શું ન્યાય જોતો હતો પહેલે દિવસ? અમારે પહેલેથી જ ફાંસીની માંગણી હતી. ફાંસીની? તો ફાંસીની સજા સંભળાવી? હા. હવે આજ એમ લાગ્યું કે મારી દીકરીને ન્યાય મળ્યો. એ સમયે તમે ક્યાં હતા જ્યારે આ દુઃખદ ઘટના બની હતી? ત્યારે હું મુંબઈ હતો. જ્યારે આ બધી ઘટના ઘટી ને ત્યારે મુંબઈ શું કરતા હતા તમે? હું સિલાઈ કામ કરું છું. અચ્છા, પછી જાણ કઈ રીતે થયું? જાણ તો ગામમાંથી ફોન આવ્યો હતો, જે હું કામ કરતો હોય ને એના મોબાઈલમાં. એને મેં જાણ મને કરી કે તમારી દીકરી ફરી ગઈ ને, એ દવાખાને લઈ ગયા છે. અચ્છા, પછી? એટલે તમારે કે હમણાં નીકળવું પડશે તાત્કાલિક. આ ઘટનાની મને હકીકતમાં જાણ નથી કરી કે આવી નથી. મને ખાલી એટલું કીધું કે છોકરી પડી ગઈ છે ને, દવાખાને લઈ ગયા છે. અહીંયા આવ્યા પછી કઈ રીતે ખબર પડી? ઘરે આવ્યા પછી ખબર પડી કે આ બધી છોકરી પર વિકોણે વાત કરી હતી તમારા ઘરવાળા? હા, પરિવાર ઘરે. ત્યારે હું ઘરે આવ્યો ને તો તાજી બધી પબ્લિક થઈ ગયો હતો. મને એમ થયું કે હું થયું હશે. પછી ઘરનાને પીસી કરી, પછી આખી હકીકત જાણવા મળી કે આવી રીતના ભાઈ આરોપી આવી રીતના દુષ્કર્મ કર્યું છે. અચ્છા બેન, તમને પૂછું છું, તમે એ દિવસે ક્યાં હતા? તે બનાવના દિવસે, તે દિવસે હું ઘરે જ હતી અને હું ઘર કામ કરતી હતી. ત્યારે મારી દીકરી લેસન લખવા ગઈ હતી બાજુના ઘરે. મને એવું કહીને ગઈ કે મમ્મી હું લેસન લખવા જાઉં. બાજુના ઘરે લેસન લખતી હતી. પછી ત્યાં લેસન લખતી હતી ત્યાં અમારે સામેવાળી બેન હોય તેને દુકાને મોકલી સેવ લેવા. સેવ લઈ હતી તો તે સેવ લેવા ગયો. પછી કલાક 1.5 કલાક થઈ હું મારા ઘરે જ હતી. પછી 1.5 કલાક થઈ ત્યારબાદ હું તો મારા ઘરનું કામ કરતી હતી. મને એમ કે લેસન લખીએ મારી છોકરી. તો બાજુવાળી બેન આવી કે મેં પ્રેમ લેવા 11 વાગે મોકલી હતી તો હજી તે કેમ નથી આવી? હજી સુધી આવી નથી. તો તે ક્યાં ગઈ હશે? પછી હું તેને ગોતવા ગામમાં ગઈ, રામ રોટી લેતા આવું અને તેને ગોતતા આવું. ના, ગામમાં આખા ગામમાં ગોઈ હતી તો પણ ન મળી. પછી હું નિશાળ તરફ જઈ રહી હતી ત્યારે જાણ કરવામાં આવી કે મારી દીકરી મળી ગઈ છે. તો તે તરફ હું દોડી તો ત્યાં જઈને જોયું તો મારી દીકરી ત્યાં હતી. અચ્છા સાહેબ, છેલ્લો સવાલ હું વધુ નહીં પૂછું.
આખરે આ ન્યાય મેળવ્યો છે. તમારા બધાની ઈચ્છા શું હતી ન્યાય ને લઈને? દીકરી પર આવું કૃત્ય છે, આગળ જતા કોઈ છોકરી પર આવું ન બને એના માટે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને આરોપીને ફાંસીને માછડે સડાવે, એ જ અમારી માંગણી હતી. તમે શું કહેશો? દીકરી તો આવે એમ નથી. અમારી દીકરી તો જોકે આવે એમ જ નથી, પણ આવું કોઈ પણ દીકરી માટે ન થાય તેના માટે અમે આરોપીને ફાંસીએ સડાવવા માંગતા હતા, જે અત્યારે અમને ન્યાય મળી ગયો છે. આવું કોઈ પણ કરતા પેલા 100 વખત વિચાર કરશે. તમને આશા હતી કે ફાંસીની સજા મળશે કે નહીં? આશા હતી, અમને આશા હતી, આશા હતી કે એને ફાંસી મળવી જોઈએ ને અમને મળી પણ ગઈ છે, અમારી ઈચ્છા પૂરી પણ થાય. હવે કઈ કાનૂન ને સરકાર ને કેવા માંગો છો? આભાર માનવા, અમે આભાર માન સરકાર અને પોલીસ અધિકારીઓ વકીલ છે જે આ કેસમાં બધા જે આગેવાનો હરેક સમાજના બધાને ખૂબ ખૂબ આભાર, અમને આમાં એટલી મદદ કરી. જેમ બને ને મારી દીકરીનું કાર્ય 7 દિવસ નું છે, 7 દિવસ ની અંદર થતું હોય ને તો મારી દીકરી બહુ રાજી થશે. 7 દિવસ મહિના 2 મહિના માં સજા થઈ જાય, જેમ બને એમ વેલા કરજો. જલ્દી તેને સખત સજા થાય એવું કરવા માટે હોમ મિનિસ્ટરને કીધું છે ને. લાંબાઈ જાય તો એકાદી દીકરી પાસે કોક વિખાઈ જાય, થઈ જશે, થઈ જશે. એના કરતા પહેલા જેમ બને એમ વહેલા કરજો સાહેબ. હા હા, તમારે આને ભરોસો છે હવે અમારે? ના, થઈ જશે. હા તો છે ને, આ તો જેમ રાખજો, તમે વાત કરી, આ ફોગટ ન જાય તમારી વાત. હું ના થઈ જશે. હા હા, ફોગટ નહીં જાય. હલો હલો હલો, દીકરીવાળા કેસમાં હા એક્સ્ટ્રા ટીમો લગાડવાની સૂચના આપીને તાત્કાલિક કેસમાં ન્યાય કઈ રીતે મળે? મારો કહેવાનો સાહેબ, મારો કહેવાનો મતલબ છે, ફાસ્ટ ટ્રેક માં નાખો ને જેમ બને. મને તો છે ને, આ દીકરીની અંતિમ ક્રિયા પૂરી થાય ને એ પહેલા એને ફાંસીની સજા આપી દઉં ને તો એ મને ગમીએ. બરાબર છે, એટલે ફાસ્ટ ટ્રેક માં કેસ નાખો અને જેમ બને વધારે વેલા નિકાલ આવે ને એવું કરીને દો અમને. તો આમાં ધ્યાન દેજો સાહેબ, તમારે ભરોસે છે. અમે આવો ગરીબ માણસ છે, અમારી હૈસિયત નથી કે અમે હર વખતે રોજે રોજ કચેરીને ધક્કા ખાઈ છીએ. હા તો આ બાબતમાં તમે ધ્યાન દેજો. આજ મારી દીકરી લૂંટાણી, કાલ બીજા કોકની લૂંટાણી, એને પેલા સાવચેતી કરી લેજો.